સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન બન્યા ગણેશ જાડેજા, જેમણે જેલમાંથી લડી હતી ચૂંટણી. ગણેશ જાડેજા બન્યા ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન. મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રફુલભાઈ ટોડિયાની વરણી કરવામાં આવી. જ્યોતિરાદિત્ય સિંહ ઉર્ફે ગણેશ જાડેજા હાલમાં જૂનાગઢ જેલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર છે. ગણેશ જાડેજા ગણેશ જાડેજાએ રાજનીતિમાં સહકારી ક્ષેત્રના વાઇસ ચેરમેન બનીને શરૂઆત કરી. પોતાની કારકિર્દીની પ્રથમ ચૂંટણી ગણેશ જાડેજા નાગરિક બેંકની જીત્યા હતા અને આ વખતની જે ચૂંટણી તેઓ લડ્યા, જેલમાંથી ચૂંટણી લડ્યા હતા અને હાલ પણ જૂનાગઢ જેલમાં છે. ગણેશ જાડેજા સૌરાષ્ટ્રની સહકારી ક્ષેત્રને લઈને આ મોટા સમાચાર. ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન બની ચૂક્યા છે ગણેશ જાડેજા. અશોક પીપળિયા બન્યા ગોંડલ નાગરિક બેંકના ચેરમેન. હાલમાં ગણેશ જાડેજા જૂનાગઢની જેલમાં બંધ છે. જેલમાં રહીને ગણેશ જાડેજા જીત્યા હતા આ બેંકની ચૂંટણી અને હવે તેઓ વાઇસ ચેરમેન બન્યા છે ગોંડલ નાગરિક સહકારી બેંકના. સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રને લઈને આ મોટા સમાચાર કહી શકાય. ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન ગણેશ જાડેજા બની ચૂક્યા છે. ગણેશ જાડેજા જો જેલમાંથી જ ચૂંટણી લડ્યા હતા અને જેલમાંથી ચૂંટણી લડ્યા હોય આ રીતના સહકારી બેંકની એવો પહેલો બનાવ અને ચૂંટણી જીત્યા પણ ખરા. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા. પરાક્રમ, શું વધુ માહિતી? ચોક્કસ, ગોંડલ અને ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર છે. ગોંડલ નાગરિક બેંક, નાગરિક સહકારી બેંકની થોડા દિવસ પહેલા ચૂંટણી હતી જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો અને તમામ બેઠકો ભાજપે કબજે કરી હતી. હવે સૌથી મોટા સમાચાર એ છે કે જે અશોકભાઈ પીપળિયા ચેરમેન પદે યથાવત રાખવામાં આવ્યા છે નાગરિક બેંકના ચેરમેન પદે, તો વાઇસ ચેરમેન પદે જેની સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ચર્ચા હતી તે ગણેશ જાડેજા, જે હાલ જૂનાગઢ જેલની અંદર છે અને તેમની કારકિર્દીની પ્રથમ ચૂંટણીની તેઓ આ જીત્યા હતા અને અત્યારે તેમને વાઇસ ચેરમેન અત્યારે બનાવવામાં આવ્યા છે અને ઘણા સમયથી ચર્ચાઓ પણ ચાલતી હતી. તો જે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની અત્યારે વરણી કરી દેવામાં આવી છે. ગણેશ જાડેજા ઉર્ફે જ્યોતિન્દ્રસિંહ, જ્યોતિરાદિત્યસિંહ જાડેજા છે, એ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર છે અને તેમને જે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત સહકારી ક્ષેત્રથી કરી છે એટલે કે મોટા સમાચાર કહી શકાય ને. હાલ તેઓ એક કેસની અંદર જૂનાગઢ જેલની અંદર તેઓ અત્યારે છે અને તેમને હજી સુધી જામીન પણ મળ્યા નથી. તેને લઈને અત્યારે વાઇસ ચેરમેન પદે તેઓ અત્યારે વરણી, નાગરિક સહકારી બેંક છે ગોંડલ તેમાં વરણી કરવામાં આવી છે. સહકારી ક્ષેત્રને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય અશોકભાઈ પીપળિયા છે, તેઓ અત્યારે ચેરમેન યથાવત છે. અશોકભાઈ પીપળિયા પહેલા પણ ચેરમેન પદે હતા અને જયરાજસિંહ જાડેજાની ખૂબ નજીક માનવામાં આવે છે. સાથે સાથે જે આ મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રફુલભાઈ ટોડિયા છે તેમની અત્યારે વરણી કરવામાં આવી છે. રાજનીતિને લઈને, ગોંડલની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા ઉર્ફે ગણેશ જાડેજા છે તેમની વરણી વાઇસ ચેરમેન તરીકે અત્યારે કરવામાં આવી છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. તો ગણેશ જાડેજા વાઇસ ચેરમેન તરીકે ચૂંટાઈ ચૂક્યા છે.